હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ એમ મયુર કુમાર વૈષ્ણવ. વેલકમ ટુ એવરી વન વન્સ અગેન. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગયા વિડીયોની અંદર યુનિટ 3ની અંદર આપણે સ્ટોરી વિશેનો અભ્યાસ કર્યો હતો. હરિ પટેલ જે એક સેલ્સમેન છે, બરાબર. તો આજના આ વિડીયોની અંદર આપણે તેના પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખજો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ હેરી પટેલ? હેરી પટેલ શું છે? આન્સર, હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ એક વેપારી છે. બીજો પ્રશ્ન, વોટ ડઝ હેરી સેલ? હેરી શું વેચે છે? હેરી સેલ્સ શેમ્પુ. હેરી શેમ્પુ વેચે છે, બરાબર. અહીંયા આ પ્રશ્ન બીજા નંબરનો જે પ્રશ્ન છે એની સાથે વોટ સાથે ડઝ લાગેલું છે. તો જો આ એક સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન આપ્યો છે, ડઝ, બરાબર. તો જ્યારે આપણે એનો જવાબ લખતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અંદર મુખ્ય ક્રિયાપદ સેલ આપ્યું છે, તો સેલનો આપણે એસ, સેલની પાછળ એસ લગાવીશું. એટલે કે જ્યારે પણ જવાબ લખીએ આપણે, તો આપણે એ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ જરૂર લગાડવું. ત્રીજો પ્રશ્ન, વુમ ડીડ હેરી મીટ ઇન ધ મોર્નિંગ? વુમ એટલે કોને, ડીડ એ સાદા ભૂતકાળનું હેલ્પિંગ વર્બ છે, એટલે હેરી, એટલે હેરી મીટ એટલે મળવું, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. હેરી સવારમાં કોને મળ્યો? તો જવાબ આવશે એનો, હેરી મેટ. અહીંયા આ ભૂતકાળમાં પ્રશ્ન આપ્યો છે, તો તમારે અહીંયા મુખ્ય ક્રિયાપદ મીટ આપ્યું છે, તો એનો મીટનું મેટ કરી દેવાનું રહેશે. હેરી મેટ મિસ્ટર જાડેજા ઇન ધ મોર્નિંગ. હેરી શ્રી જાડેજાને સવારમાં મળ્યો. ચોથો પ્રશ્ન, હુ વેલકમડ હેરી? હુ વેલકમડ હેરી? હેરીનું સ્વાગત કોણે કર્યું? તો એનો જવાબ આવશે, આન્સર, મિસ્ટર જાડેજા વેલકમડ હેરી. એટલે શ્રી જાડેજાએ હેરીનું સ્વાગત કર્યું. અહીંયા હુથી પ્રશ્ન પૂછ્યો છે ચોથો પ્રશ્ન, તો કોઈ વ્યક્તિનું નામ દર્શાવવાનું રહેશે. એમાં ફક્ત માત્ર કોઈ વ્યક્તિનું નામ, હું હંમેશા વ્યક્તિનું નામ દર્શાવવા માટે વપરાય છે. પાંચમો પ્રશ્ન, વોટ ડઝ ધ શેમ્પુ ડુ? એટલે કે શેમ્પુ શું કામ કરે છે, તો શેમ્પુનું કાર્ય શું છે? તો શેમ્પુ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ ટાઈમ. શેમ્પુ વાળને ઝડપથી સ્વચ્છ કરે છે અને ટાઈમ બચાવે છે. સેવ એટલે બચાવવું. છઠ્ઠો, વોટ ઇઝ ધ નેમ ઓફ શેમ્પુ? અહીંયા શેમ્પુનું નામ જણાવવાનું છે કે ભાઈ શેમ્પુનું નામ શું છે. તો આપણે સ્ટોરી વિશે અભ્યાસ કર્યો કે શેમ્પુનું નામ હેપી હર્બલ શેમ્પુ છે. તો આ રીતે એનો જવાબ લખવાનો રહેશે. પ્રશ્નમાં જે માગ્યું હોય એ જ લખવાનું રહેશે. તો આપણે જવાબની શરૂઆત ધ આર્ટિકલથી લખીશું. ધ નેમ ઓફ ધ શેમ્પુ ઇઝ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર, એટલે કે હેપી હર્બલ શેમ્પુ ક્વિકર છે. હેરી લાઈક્ડ મિસ્ટર જાડેજા ડ્રોઈંગ રૂમ? હવે આ પ્રશ્ન તમને ટ્રુ ઓર ફોલ્સમાં પૂછ્યો છે કે હેરી લાઈક્ડ મિસ્ટર જાડેજા ડ્રોઈંગ રૂમ. હેરીને શ્રી જાડેજાનો ડ્રોઈંગ રૂમ ગમ્યો હતો. તો આ વિધાન શું સાચું છે કે ખોટું, બરાબર, ટ્રુ કે ફોલ્સ? તો સાચી વાત છે, બરાબર. એટલે એમને, હેરીને શ્રી જાડેજાનો ડ્રોઈંગ રૂમ ગમ્યો હતો, એટલે ટ્રુ આવશે જવાબમાં. આઠમો પ્રશ્ન, વોટ ઇઝ મિસ્ટર જાડેજા? મિસ્ટર જાડેજા શું છે? મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન. શ્રી જાડેજા એ પોલીસવાળા છે. નવમો પ્રશ્ન, હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર? હવે હાઉ મચ એક જથ્થો દર્શાવતો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હાઉ મચ ટાઈમ એ કોઈ સંખ્યા દર્શાવતો શબ્દ નથી. હા, કદાચ હાઉ મેની શબ્દ આપ્યો હોય તો જવાબમાં કોઈ ચોક્કસ સંખ્યા આવી શકે છે, પણ અહીંયા હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર, એટલે શેમ્પુ વાળને સ્વચ્છ કરવા માટે કેટલો સમય લેશે, બરાબર છે. ધ શેમ્પુ વિલ ટેક 3 મિનિટ્સ ટુ ક્લીન ધ
હેર. એટલે શેમ્પુ વાળને સ્વચ્છ કરવા માટે 3 મિનિટનો સમય લેશે. આગળ એના પછીનો પ્રશ્ન 10 નંબરનો, વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પુ. સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પુ એટલે શેમ્પુની ખાસિયત શું છે. આ શેમ્પુ જે છે, હેરી જે શેમ્પુ વેચી રહ્યો છે, એ શેમ્પુની ખાસિયત શું છે? તો શેમ્પુ હેઝ લેસ ફોર્મ. લેસ એટલે ઓછું અને ફોર્મ એટલે ફીણ. બરાબર, શેમ્પુ ઓછું ફીણ ઉત્પન્ન કરે છે, તો શેમ્પુમાં ઓછું ફીણ રહેલું છે. માટે 11મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્મોલ બોટલ. સ્મોલ બોટલ એટલે નાની બોટલની કિંમત શું છે? તો પ્રાઇસ ઓફ સ્મોલ બોટલ ઇઝ 75 રૂપીઝ. એટલે કે નાની બોટલની કિંમત 75 રૂપિયા છે. 12મો પ્રશ્ન, વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય. 12મો પ્રશ્ન જુઓ, વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય એટલે શ્રી જાડેજાએ શું ખરીદ્યું? તો મિસ્ટર જાડેજા બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ. જો અહીંયા બાય જે ક્રિયાપદ આપ્યું છે એનો પ્રશ્નનો જવાબ આપણે લખીશું, એટલે અહીંયા ભૂતકાળનો રૂપ આવશે બોટ. બરાબર છે, મિસ્ટર જાડેજા બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ, કારણ કે આ પ્રશ્ન સાદા ભૂતકાળમાં આપેલો હતો, એટલે આપણે બાયનો ભૂતકાળનો રૂપ આપ્યું. બરાબર છે, તો શ્રી જાડેજાએ 100 ml ક્વિકર શેમ્પુ ખરીદ્યું. વોટ વિલ હેરી ડુ ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ. વોટ વિલ હેરી ડુ ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ. જ્યારે શ્રી જાડેજાને સંતોષ ન થાય તો હેરી શું કરશે? તો અહીંયા આનો આન્સર આવશે કે જો ભાઈ હેરીને સંતોષ ન થાય તો હેરી શું કરશે? તો હેરી તેને શેમ્પુ પાછું આપશે એનું, અને રિટર્ન એટલે એના પૈસા પાછા આપી દેશે. ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, હેરી વિલ ટેક ધ શેમ્પુ બેક એન્ડ રિટર્ન ધ મની. જો મિસ્ટર જાડેજાને સંતોષ ન થાય તો હેરી તેનું શેમ્પુ પાછું લઈ લેશે અને પૈસા પાછા આપશે. 14મો પ્રશ્ન, વોમ ડીડ હેરી મીટ. હેરી કોને મળ્યો? તો આ પ્રશ્નનો જવાબ તો આમ તો કોઈ પણ આવી શકે છે, પણ અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફના આધારિત પ્રશ્નોના જવાબ આપશે. બરાબર, ઉપર પેરેગ્રાફ તમને આપ્યો હશે, એ પેરેગ્રાફને તમારે વાંચવાનો રહેશે અને વાંચીને એના જવાબ લખવાના રહેશે. બરાબર, તો આનો જવાબ તો તમે, હેરી પટેલ એક સેલ્સમેન છે, બરાબર, એ મિસ્ટર જાડેજાને મળ્યો છે, મિસિસ શારદા મોદીને મળ્યો છે, પછી રેશ્માને મળ્યો છે, તો એના જવાબ તો આમાં 3 આવી શકે છે. પણ આ પ્રશ્નનો અહીંયા પેરેગ્રાફના આધારિત જવાબ, હેરી મેટ મિસિસ શારદા મોદી. હેરી મિસિસ શારદા મોદીને, એટલે કે શ્રીમતી શારદા મોદીને મળ્યો હતો. બરાબર છે, 15મો પ્રશ્ન, વેર વોઝ શારદા મોદી ગોઈંગ. શારદા મોદી ક્યાં જઈ રહ્યા હતા? બરાબર, તો આ પ્રશ્નની અંદર જુઓ તમે, ટુ બી ભૂતકાળનું રૂપ વોઝ આપેલું છે, તો આપણે વોઝનું વોઝ જ રાખવાનું છે. શારદા મોદી પછી વોઝ લખવાનું રહેશે. શારદા મોદી વોઝ ગોઈંગ ફોર પ્રવેશોત્સવ ફંક્શન ઇન અ સ્કૂલ. એટલે શારદા મોદી શાળાના પ્રવેશોત્સવ ફંક્શનમાં, એટલે કે શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. ક્યાં જઈ રહ્યા હતા? કોઈ જગ્યાનું નામ લખવાનું છે, ભાઈ કઈ જગ્યાએ જઈ રહ્યા હતા? તો શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં. 16મો પ્રશ્ન, ડીડ મિસિસ મોદી વેલકમ હેરી. શું શ્રીમતી મોદીએ હેરીનું સ્વાગત કર્યું? તો આપણે જોઈએ કે ભાઈ મોદી મિસિસ મોદી જ્યારે હેરી એમના દરવાજે આવ્યો, બરાબર, મિસિસ મોદી ઉતાવળમાં હતા તો એમનું સ્વાગત કર્યું હતું. હા, યસ, મિસિસ મોદી વેલકમ્ડ હેરી. હા, તો શ્રીમતી મોદી હેરીનું સ્વાગત કર્યું.
સત્તરમો પ્રશ્ન, વોટ ડીડ હેરી સી ઇન ધ આફ્ટરનૂન, એટલે કે બપોરે હેરીએ શું જોયું, બપોરના સમયે હેરીએ શું જોયું? તો આપણે ખ્યાલ છે કે ભાઈ હેરી જ્યારે બધી શેમ્પૂની બોટલ વેચવા નીકળ્યો હતો તો બપોરનો સમય થઈ ગયો, ત્યારે એણે એક રેશ્માનું બ્યુટી પાર્લર જોયું. તો હેરી શો રેશ્મા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન, એટલે હેરીએ બપોરે રેશ્મા બ્યુટી પાર્લર જોયું, જે રેશ્મા બ્યુટી પાર્લર ચલાવે છે. અઢારમો પ્રશ્ન જોઈશું, વોટ ડીડ હેરી થિંક વેન હી શો ધ બોર્ડ, વેન એટલે જ્યારે, જ્યારે હેરીએ બોર્ડ જોયું ત્યારે હેરી શું વિચારતો હતો, જ્યારે તેણે બોર્ડ જોયું હેરી શું વિચારતો હતો? તો કે ભાઈ જ્યારે ભાઈ રેશ્માનું બોર્ડ જોયું બ્યુટી પાર્લરનું, તો એ શું વિચારતો હતો? એ વિચારતો હતો કે ભાઈ આ એક સારું સ્થળ છે, હોલસેલ મતલબ કે જથ્થાબંધ વેપાર કરવા માટેનું સારું સ્થળ છે, એવું વિચારતો હતો. વેન હેરી શો ધ બોર્ડ, જ્યારે હેરીએ બોર્ડ જોયું, હી થોટ, તેણે વિચાર્યું, ઇટ વોઝ અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. ગુડ પ્લેસ એટલે સારું સ્થળ, હોલસેલ બિઝનેસ એટલે જથ્થાબંધ વેપાર, કે જથ્થાબંધ વેપાર કરવા માટેનું સારું સ્થળ છે. ઓગણીસમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, વોટ ડઝ ધ ક્વિકર હેવ, ક્વિકર એટલે કે ભાઈ આ જે ક્વિકર શેમ્પૂ છે બરાબર, તો એની અંદર શું રહેલું છે, ક્વિકરમાં શું છે? ધ ક્વિકર હેઝ પ્યોર હર્બ્સ લાઈક અરીઠા, આમળા એન્ડ શિખાકાઈ. તો ક્વિકરની અંદર પ્યોર શુદ્ધ હર્બ્સ એટલે વનસ્પતિ, શુદ્ધ વનસ્પતિ જેવી કે અરીઠા, આમળા અને શિખાકાઈ છે. વીસમો પ્રશ્ન, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પૂ, એટલે કે 220 ml બોટલની કિંમત શું છે, 220 ml શેમ્પૂની બોટલની કિંમત કેટલી છે? તો ભાઈ આપણે ખબર છે કે ભાઈ 220 ml જે બોટલ હતી શેમ્પૂ જે હેરી વેચવા નીકળ્યો હતો એ 152 રૂપિયાની છે, બરાબર છે? તો ધ આવી રીતે જવાબ લખીશું, આપણને પરીક્ષામાં એટલે કે પ્રશ્નમાં જે માગ્યું હોય એટલું જ આપણે ધથી જવાબ લખવાની શરૂઆત કરીશું. ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પૂ ઇઝ 152 રૂપીઝ, એટલે કે 220 ml શેમ્પૂની બોટલની કિંમત 152 રૂપિયા છે. એકવીસમો પ્રશ્ન, ડીડ હેરી ઓફર અ ડિસ્કાઉન્ટ ટુ રેશ્મા, હવે ઓફર, ઓફર એટલે આપવું, ડિસ્કાઉન્ટ એટલે વળતર, અને રેશ્મા એટલે રેશ્મા. આ પ્રશ્નનો જવાબ તમારે યસ નોમાં લખવાનો છે, આગળ હેલ્પિંગ વર્બ ડીડનો ઉપયોગ કર્યો છે, કે શું હેરીએ રેશ્માને વળતર આપ્યું હતું? તો ભાઈ હા, હેરીએ એને વળતર તો આપી જ હતું. તો યસ, હેરી ઓફરેડ અ ડિસ્કાઉન્ટ ટુ રેશ્મા, હા હેરીએ રેશ્માને વળતર આપ્યું હતું. બાવીસમો પ્રશ્ન આપણે, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ, હં 5 બોટલ્સ એટલે 5 બોટલની કિંમત કેટલી છે, બરાબર છે? અથવા 5 બોટલની કિંમત શું છે? ધ કોસ્ટ ઓફ 5 બોટલ્સ ઇઝ 1500, એટલે કે 5 બોટલની કિંમત 1500 રૂપિયા છે, એટલે કે 1500 રૂપિયા છે, બરાબર. તો આ પ્રશ્નનો જવાબ આ રીતે થશે. ત્રેવીસમો પ્રશ્ન, વાય વોઝ હેરીઝ હંગર સ્ટ્રોંગર, હેરીની ભૂખ વધારે, હેરીને ભૂખ વધારે શા માટે લાગી હતી, બરાબર, અથવા હેરીની ભૂખ વધુ શા માટે હતી? તો હેરીઝ હંગર વોઝ સ્ટ્રોંગર, હેરીની ભૂખ વધુ હતી અથવા હેરીને ભૂખ વધુ લાગી હતી, બીકોઝ હી સોલ્ડ 5 બોટલ્સ ઓફ શેમ્પૂ, કારણ કે તેણે શેમ્પૂની 5 બોટલો વેચી હતી, એટલે તે વધુ ભૂખ્યો થયો હતો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હું આશા કરું છું કે તમને આ પ્રશ્નોના જવાબ જે મેં આ વિડીયોની અંદર તમને શીખવ્યા એ તમને સારી સારી રીતે એવા સમજાઈ ગયા હશે. અને વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નોના જવાબ તમારે
એક અંગ્રેજી વિષયનો ચોપડો બનાવવાનો અને તેમાં તમારે સરસ હેન્ડરાઇટિંગથી લખવાના રહેશે, બરાબર. અને બીજું વિદ્યાર્થી મિત્રો, કે તમે આ વિડીયો તમારા અન્ય દોસ્તાર મિત્રો સુધી પણ જરૂર પહોંચાડજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો. બાય બાય.